જે એમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જેમ ગ્રુપ ઓફ સ્કૂલ સ્ટાન્ડર્ડ ટેન સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો યુનિટ નંબર આપણું ટેન છે ટ્યુનો ફો નાઇન છે ટ્યુનો ફો ટેન્સ એટલે કે રેડી થઈ જાવ શનિ માટે તો કે તમારી જે કાંઈ ટીનેજર્સના પ્રોબ્લેમ્સ છે તો એમાંથી કઈ રીતે બહાર આવી શકાય એની માટે આપણને અહીંયા વાત કરે છે તો હવે આગળ આપણે ઘણા બધાના પ્રોબ્લેમ્સ જોયા એમાં લાસ્ટ આપણે પ્રિયાંશીનો પ્રોબ્લેમ જોયો તો કે જે એકદમ ફૂડી છે અને પોતાને જે છે એ ખાવાની અંદર અને સ્ટડી સાથે બિટવીન શું ખરેખર અંદર બંને વચ્ચે ભેદ રહેલો એના વિશેની વાત કરી હવે વિદ્યાર્થી સ્ટુડન્ટ ટુ કરીને આવે છે એનો પ્રોબ્લેમ શું છે એ જોઈએ સ્ટુડન્ટ ટુ હેલો ડૉક્ટર મન્સૂરી સર આઈ એમ કંદર્ભ હે નમસ્તે ડૉક્ટર મનસુરી સર હું કંદર્પ આઈ રીટ સમવેર ટ્યુનઅપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ મેં કંઈક વાંચેલું કે બોર્ડની એક્ઝામ માટે તમારી જાતને અનુકૂળ કરો કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ તો તમે મને આનો અર્થ સમજાવશો ડૉક્ટર મન્સૂરી યુ સીમ ડૉક્ટર મન્સૂરી જે છે એ પોતેને વાત જવાબ આપતા કહે છે ડીયર

કે તમારું શરીર અને મન એક વાક્ય બનીને કઈ રીતે કાર્ય કરે છે યુ શુડ આઈડેન્ટિફાય યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઇન ધ ફર્સ્ટ પ્લેસ એક બે તમારે પહેલાં તો તમારી શક્તિ અને નબળાઈ બંનેને શોધી કાઢવી જોઈએ ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર અ વીક ઓર ટુ તમે એક બે અઠવાડિયા સુધી તમારી જાતનું નિરીક્ષણ કરો ઓલવેઝ રિમેમ્બર હંમેશા યાદ રાખો દેટ યોર સ્ટ્રેન્થ આર યોર એસેસ્ટ તમારે તમારી જાતનું નિરીક્ષણ કરો તો એક વાત યાદ રાખવાની કે તમારી શક્તિ એ તમારી સંપત્તિ છે ડુ નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસ તમારી નબળાઈ વિશે તમારે વિચારવાનું નથી ઇટ્સ યોર સ્ટ્રેન્થ વિલ હેલ્પ યુ કોપ ધ એક્ઝામ્સ અને એ શું કરશે તો કે પરીક્ષાનો સામનો કરવામાં તમારી શક્તિ જે છે તમને ખૂબ જ મદદરૂપ થશે સેકન્ડલી બીજું શું મદદરૂપ થશે તો કે બીજું તમારે યુર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન અપ ધ સ્કૂલ ટાઈમ લેબલ ટેબલ બિફોર યુ રિસિવ બોર્ડ એક્ઝામ શિડ્યુલ તમારે પરીક્ષાનો સામનો કરવાનો છે એટલે કે બીજું શું કરવાનું કે બોર્ડની પરીક્ષાનું સમયપત્રક મળે એ પહેલાં તમે તમારું શરીર અને મન શાળાના સમયપત્રક સાથે તમારે અપ એટલે કે સંકલિત થયેલા હોવા જોઈએ વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ તે બોર્ડની પરીક્ષાનું સમયપત્રક આવતાની સાથે જ પ્રિપેર અ ન્યૂ ટેમટેબલ બેસ્ટ ઓન યોર એનર્જી લેવલ તમારી કાર્યશક્તિના આધારે એક નવું સમયપત્રક બનાવો આઇડેન્ટિફાઈડ ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ અને તમારી કાર્યશક્તિ સૌથી વધારે હોય તેવો એક સમય શ્રેષ્ઠ નક્કી કરો ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટેમ્પ સ્લોટ એક્ઝામિનેશન અને પરીક્ષાના સમય સાથે તેને મેળવવાનો પ્રયત્ન કરો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એ મહત્ત્વનું છે ટુ રિલેક્સ ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ તમારું શરીર અને મનને ટ્યુનઅપ કરવા માટે આરામ પણ મહત્ત્વનો છે યુ મે ફોલો સિમ્પલ રિલેક્શન ટેકનિક્સ લાઈક પ્રાણાયામ યોગાસન સ્ટ્રેચિંગ લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક ટોકિંગ ટુ અબાઉટ ટ્વેન્ટી ટેન ટુ ફિફ્ટીન મિનિટ્સ એટ અ સૂટેબલ ટાઈમ ઓર હેવિંગ અ કપ ઓફ ગ્રીન ટી એટલે શેની વાત કરે છે મિત્રો કે તમારે કઈ રીતે આરામનો સમય લેવાનો છે તો એની અંદર શું આપણને વાત કરી પ્રાણાયામ ત્યારબાદ યોગાસન સ્ટ્રેચિંગ સ્ટ્રેચિંગ એટલે સ્નાયુઓ માટેની હળવી કસરતો લિસનિંગ લાઇટિંગ લાઇટ મેલોડિયસ મ્યુઝિક એકદમ હળવું મધુર મ્યુઝિક સંગીત સાંભળવું અને યોગ્ય સમયે દસથી પંદર મિનિટ સુધી એ તમારે ચાલવું અથવા તો એક કપ ગ્રીન ટી પીવી વગેરે જેવી આ તમારે એ હળવી કસરતો આરામ કરવા માટેની અપનાવી જોઈએ યુ કેન ઇવન સ્પેન્ડ ટાઈમ્સ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ ઓર પેરેન્ટ્સ ઉપરાંત તમારા મિત્રો અથવા માતા પિતા સાથે વાતો કરવાનો થોડોક હળવો સમય પણ તમારે ફાળવી લેવો જોઈએ મેન્ટેન અ ચીરફુલ મૂડ એન્ડ ડોન્ટ ટોક વર્ક ઇન ફ્રેન્ડજી હવે તમારે કેવું કામ નથી કરવાનું ફ્રેન્ડજી એટલે કેવું તો કે તમારે બે બાકડા થઈને કોઈ કામ કરવાનું નથી તમારે હંમેશા પ્રસન્ન થઈને કાર્ય કરવાનું છે વિશ યુ ઓલ ધ બેસ્ટ દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા અનુજ હવે એન્કર આવે છે અને વાત કરે છે કે સ્ટુડન્ટ્સ ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ્સ હવે પ્રોગ્રામ્સ અહીંયા પૂરો થાય છે એટલે મિત્રો તમને આ કાર્યક્રમમાં મજા પડી અ બિગ ગ્રાઉન્ડ ઓફ એપોલોઝ ફ્રોમ ધ ઓડિયન્સ એટલે શ્રોતાગણોની જે જોરદાર તાળીઓ છે એ સંભળાય છે ધીસ ટેલ્સ ઓલ હવે આ બધું જ તાળીઓ કઈ જાય છે એટલે કે લાગે છે કે બધાને ખૂબ મજા આવી છે આઈ થિંક ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ હવે મને લાગે છે કે આપણા કાર્યક્રમની પૂર્ણાહુતિનો સમય આવી ગયો છે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ઇન વર્ડ્સ અને આપણા શબ્દો જે છે એ શબ્દોનો આભાર માનવો અશક્ય છે હાવેવર I am indeed thankful to all the guests uh, who made it convenient uh, to spare time from their busy schedule. હવે અનુજ પોતે જે છે એ વાત કરે છે કે તેમ છતાં મહેમાનોએ પોતાનો કિંમતી સમયમાંથી અનુકૂળ સમય ફાળવ્યો માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું આઈ એમ શ્યોર હું મને ખાતરી છે કે દેટ નોટ ઓન્લી સ્ટુડન્ટ્સ માત્ર વિદ્યાર્થીઓ જ નહીં બટ પેરેન્ટ્સ માતા પિતા પણ ઓલ્સો ગેઇન્ડ અ લોટ તેમને ઘણું બધું અહીંયાથી મળ્યું છે અને ફાયદો થયો છે હોપ વી ઓલ રીમેમ્બર ધ ટીપ્સ ગીવન બાય ધ એક્સપર્ટ્સ એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ બી કેન આશા રાખું છું કે નિષ્ણાતોએ આપેલા સૂચનોને આપણે સૌ યાદ રાખીશું અને શક્ય એટલા પ્રમાણમાં એનું આચરણ કરીશું બેસ્ટ વિશિષ્ટ ટુ ઓલ સૌને શુભેચ્છાઓ તો આ સરસ મજાનું એ ડાયલોગ ટાઈપિંગની અંદર આપણને અહીંયા કન્વર્ઝેશન આપેલી હતી મિત્રો કે જેની અંદર ટીનેજર્સને જે કંઈ પ્રશ્નો ઊભા થાય છે અને લગભગ સેમ પ્રશ્નોનું આપણે ફેસ કરતા હોઈએ છીએ એટલે કે આપણે પણ એનો સામનો કરતા હોઈએ છીએ તો આપણે પણ આમાં આમાંથી કંઈક લઈ અને આપણી લાઈફની અંદર જે પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન આમાંથી લઈ અને આપણે ભણતરની તરફ આગળ વધીએ એવી આશા રાખીએ છીએ તો નવમા યુનિટને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ થેન્ક યુ સો મચ